અમારા 85 વર્ષની છે. છેલ્લા એક મહિનાથી આ હોસ્પિટલની અંદર હું ઓટબોર્ડ પેશન્ટ તરીકે દાખલ થયો હતો અને કેન્સર થયાના પછી આપણે કેન્સર થઈ જઈશું પણ એ માન્યતા ખોટી છે. તો દરેક વ્યક્તિ એ સમજવું જોઈએ કે કેન્સર વિભાગમાં આવી પણ એની ટ્રીટમેન્ટ સારા ડૉક્ટરની પાસે લીધી હોય, બીજા ડૉક્ટરો છે એ ટ્રીટમેન્ટ આપે તો ભવિષ્યમાં એ લોકો બહુ સક્સેસ જઈ શકે છે. અને એના માટે આપણે દરેક ડૉક્ટરોને અભિનંદન આપવા જોઈએ. એક એક સેક્શનમાં, એક એક સ્ટાફમાં જ્યાં જ્યાં હું ફર્યો ત્યાં મને લાગ્યું કે દવાખાનું નથી પણ મારું ઘર છે અને મને બહુ આનંદ થયો. અને દરેક લોકોને હું સહકાર આપું છું કે અમને ઠીક થાય. અને એવું નહીં માનવું જોઈએ કે કેન્સર છે હું કેન્સર થઈ ગયો છું, પણ એવું નથી. સારા સારા ડૉક્ટરોની જૈન સાહેબની મહેરબાનીથી દરેક માણસો ઘણા આગળ આવી ગયા છે અને મને સારી ટ્રીટમેન્ટ મળી રહી છે. એ રીતે સંજયભાઈ જૈન, એમડી પટેલ, એમએચ પટેલ, સર્વ ડૉક્ટરોના સહકારથી, દવાખાનાની સહાનુભૂતિથી, દવાખાનાના સ્ટાફની સહાનુભૂતિથી, સર્વ મશીનો, સર્વ વ્યવસ્થા એના ઉપરથી દવાખાનાની અંદર સર્વ કામ સક્સેસ જાય છે અને મહાન ડૉક્ટરોની સેવાથી દવાખાનાની સંપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં દવાખાનાની પ્રગતિ સારી રીતે થાય એ મારી શુભકામના છે.